ગેંગસ્ટર સૂર્ય મરાઠીની હત્યામાં અપેક્ષા મુજબ એક નવો વળાંક આવ્યો હતો હત્યાના સમયે સૂર્યાના ખાસ ગણાતા માણસોની ભૂમિકા શંકાસ્પદ જણાતા ચારની ધરપકડ કરી છે સૂર્યાની હત્યાની ફરિયાદ નોંધાનાર અમોલ ઝીણે પણ આરોપી નીકળ્યો છે ચકચારી સૂર્યા મરાઠી હાર્દિક પટેલ હત્યા કેસમાં તપાસ કરી રહેલી ચોકબેજાર પોલીસે સૂર્યાની હત્યાની યોજના ઘડવામાં તેમજ હત્યા સમયે વોચમાં તેના સાગરીતો સામેલ હોવાનો ચોંકાવનારો ખુલાસો કરતાં આજે મોડી સાંજે સફી ઉલ્લાહ ઉર્ફે મોહમ્મદ સફી શેખ અમોલજીને રોહિત ઉર્ફે મુન્ના સુરેન્દ્ર શુક્લા અને વિકાસ મંગરેની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સૂર્યા જ્યારે જેલમાં હતો ત્યારે હાર્દિક ગેંગ ઓપરેટ કરતો હતો અને તે સમયે સૂર્યાના સાગરિતોને પણ પોતાની તરફ ફારી લીધા હતા સૂર્યાની ગેરહાજરીમાં હાર્દિકે સૂર્યાના જ ખાસ બિલ્ડરો પાસે પૈસા માંગી પરેશાન કરતા સૂર્યાએ ઠપકો આપ્યો હતો તે સમયે સર્જાયેલી તિરાડ હાર્દિકની પત્નીની છેડતીના બનાવને લીધે વધી હતી વળી સૂર્યાની પદ્ધતિથી જ તેના ઘણા સાગરિતો તેનાથી ત્રાસેલા હતા આથી સૂર્ય જેલમાં હતો તે સમયે બીજી ફેબ્રુઆરીના રોજ હાર્દિકે પોતાની બર્થડે પાર્ટીમાં સૂર્યાના સાગરિતો પાસેથી તેને પતાવી દેવામાં સાથ આપવાનું વચન ગિફ્ટ રૂપે લીધું હતું હાર્દિકે સૂર્યાના ખાસ જયેશ પોલ સફી શેખ વિકાસ મંગરે રોહિત ઉર્ફે મુન્નાને ફોડી લઈ સૂર્યાની રેકી કરવા માંડી હતી હત્યાના એક અઠવાડિયા અગાઉથી જ તેઓ હાર્દિકને સૂર્યાની તમામ ગતિવિધિની માહિતી મોબાઈલ ફોન દ્વારા આપતા હતા બનાવના દિવસે મનુ ડાયહા હત્યા કેસમાં સૂર્યા સાથે જેલમાં ગયેલા જયેશ પોલ અને વિકાસે સૂર્યા બાથરૂમમાં ગયો તે સમયે તેની પાસેથી તેના હથિયારો લઈ લીધા હતા અને સૂર્યા હથિયાર વિનાનો હતો તેવી ટીપ હાર્દિકે આપતા તે અન્ય સાગરીતો સાથે ત્યાં આવ્યો હતો અને સૂર્યાની ઉપર હુમલો કરી પતાવી દીધો હતો પોલીસે સીસીટીવી ફૂટેજ અને પૂછપરછમાં મળેલા પુરાવાના આધારે આજ રોજ ચારેયની ધરપકડ કરી હતી જ્યારે જયેશ પોલને વોન્ટેજ જાહેર કર્યો હતો કેમેરામેન સાબીર સૈદ સાથે બિજલ પટેલ દિવ્યાંગની સુરત